شاہ مردان شیر یزدان قوت پروردگار لا فتح الا للہ جس نے مولا علی کو پکارا نہیں. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. مئی وطنان تاریخ 22 اگست 2014 اپری مئی وطنان جماعت نا پرمک صاحب الحاج رضا بھائی دادا کی خدمت میں اپری انٹرویو کر رہے ہیں. الحاج سلام علیکم. وعلیکم السلام. سب پرتھم آج جمعہ نو دس سے اللہ سبحانہ و تعالیٰ تم نے مبارک کریا جمعہ نو دس اور جتنا بڑے سانبھنا ہو سی تم نے خدا مبارک کرے ساگو آباد رکھے پرمکھ صاحب. پہلا تو جی ہمارا کاروان کے جی کافلو کے جی کاروان نام سے امام المنتظر علیہ الصلوۃ والسلام کے جی مجھنگا کھاتے اور امبیروبے نصیبے اور جمنزاری کھاتے جی انیسمان نگرانی ہیٹر جی ترن مسجد نے ایک اسکول نو جی ادگاٹن سے اینا ماٹے آ کافلا نا جی سبھیو وٹائی رہیا چھے پیلو کونبو وٹائی گنا وٹن اپنے بیجو کونبو تمہاری خدمت میں اپنے حاضر چھے نے تیار پچھے بیجا بے ترن کونبو وٹانا وٹاونا چھے تو آو بدو جوئی نے تمہارو دل نو امپریشن تمہیں سو کہوا مانگو چھو. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. شیخ صاحب جے تمہیں میں نے سوال کری لو چھے એનો જવાબ મારી જબાનથી કહેવું મને બહુ તકલીફ પડે છે, કેમ કે આજે અમે કાર્ય કરી રહ્યા છે બસ અલ્લાહના ખાતિર કરી રહ્યા છે, અલ્લાહને રાજી પર કરી રહ્યા છે, અલ્લાહ જ્યાં રાજી હોય એનો કર્યા છે. અને આ જે તમે લોકો જ્યાં કામ કરે છે અને મસ્જિદોને બનાવ્યા છે બધી ઠેકઠેકાણે તમે જામના નામ લીધા, તો અલ્લાહ પાક તમને બી કામયાબી આપે અને હરેક કામમાં તમને અલ્લાહની મદદ આવે. અને અમારી પણ આમાં સંમતિ છે, અમે પણ કોશિશ કરશું કે અમારે એમાં કંઈક ભાગ અમે નાખીએ અંદરમાં. અલ્હમ્દુલિલ્લાહ, શુક્ર. પ્રમુખ સાહેબ, મને લાગે છે કે જ્યારથી આ જે નોર ખાતે જે આ મસ્જિદોને જે સ્કૂલનું જે કન્સ્ટ્રક્શન શરૂ થયું, યાની કે પોઝ પિયર ત્યારથી લઈને પછી અવારનવાર જે આપણા બધા હોદ્દેદારો વટાય છે, માશાલ્લાહ પહેલું ગામ તમારું આવે અને તમે માશાલ્લાહ આલેમાં હોય કે રેતુરમાં હોય બહુ તમે બહુ મોટી મહેમાન નવાજી હંમેશા કરો છો. અલ્લાહ સુબહાનહુ તઆલા તમને જઝાય ખેર આપે, બરકતો આપે અને ખુદાબંધી કરી ઇન્શાલ્લાહ તમારો જે આ બધી ખિદમતો છે એને ખુદા કબૂલ ફરમાવે. પ્રમુખ સાહેબ, મારો બીજો સવાલ એ હશે કે હવે મને એમ અહેસાસ થાય છે કે ઇમામે ઝમાન અલી સલામના ઝુહુર પહેલાં જે છેલ્લો સમય છે, આપણે ખબર નથી કેટલો ટાઈમ છે, પણ આજે ઝુહુર પહેલાંનો જે છેલ્લા છેલ્લા સમયોના અંદરમાં મોમિનીની કેરામના અંદરમાં એક જાતનું રાય ખુદામાં મદદ કરવા બારામાં એકદમ એક ધગશ આપણે જોઈ રહ્યા છે. તો મહીવતાનંદ ખાતે પણ માશાલ્લાહ તમે અને આપણા અલહાજ અકીલ હુસેની છે, તો તમે બે મળીને આપણે ઇનિસમાને તમે એક જમીન અર્પણ કરવા માગો છો કે જેના અંદરમાં આપણે અહીંયા પણ મસ્જિદ બનાવીએ બિલાલ મિશન માટે અને અહીંયા પણ ઇસ્કોલને જે આખું બધું મોટું કોમ્પ્લેક્સ જે આપણે સાંત્ર જ્યાં હોય છે એના અંદરમાં બધું હોય છે, તો એ બારામાં અમે તમારી શુક્રિયા અદા કરીએ છીએ. પણ એ બારામાં જરાક તમે કંઈ કહી શકો કે એ કઈ જમીન છે ને ક્યાં છે ને કેવી રીતના છે? આ જમીન મહેવતાથી શ્રી રૂત મરસંગા છે. મહેવતા કંઈક 1000 કિલોમીટર ઉપર હશે અને જમીને કંઈક આશરે 6000 મીટર કારે ઉપર છે. અને એમાં જે આપણે બનાવવું હોય, મદ્રેસો બનાવવું હોય, મસ્જિદો બનાવવું હોય, ઇમામબારકા બનાવવા હોય, આ તે સાલ તે પસાર કરવું હોય, કેમકે આ રસ્તો જીવતો રસ્તો છે, એરન કાતર ત્યાં આવવું જવું બધાનું થાય છે. ઘણા બિચારા મહેમાનો પરેશાન થાય છે કે તો ત્યાં આપણે એક મસ્જિદ હોય, એક હોલ હોય, કોઈને કોઈ રેપોઝેટ આવવું હોય, નમાજને પડવી હોય, તો બિલાલનો તો શું પણ આપણી કોમનો એમાં ફાયદો છે. અને આ થાય તો અલ્લાહનો લાખો લાખો શુકર, કેમકે આપણે બધાનો કોમનો બધાને ફાયદો મળશે આમાં. અને આ જમીન છે અમારા તરફથી ઠીક હોય, અમારી જમાત તરફથી અમે અર્પણ કરવામાં તૈયાર છે. અને આપણે તમને બસ અલ્લાહ મદદ કરે અને આ કામમાં તમને કામયાબી મળે. શુક્રિયા. તો આપણે આ ઇન્ટરવ્યુના સ્વીટમાં આપણે અપીલ કરી રહ્યા છીએ સર્વે સાંભળનારાઓની કે
જેટલા લોકો પણ જોરે હક મોર જે લોકો મદદ કરે છે એ લોકોનો દરજ્જો એકદમ ઊંચો હોય છે. સૂરે હદીદની જે 12મી આયત હંમેશા માટે હું અપીલ કરતો હોઉં છું તો એ દરજ્જોને બુલંદ કરવા માટે આપણે ઝુહર પહેલાં યાને કે ઇમામનો જ્યારે ઝુહર થાય એના મોર જે પણ મદદને જે લોકો કોશિશો કરે છે એ દરજ્જોને લેવા માટે હવે આ એક નવો પ્રોજેક્ટ છે મય વતનન ખાતે, તો એના અંદરમાં જરૂર મોમિનીની કરામ મદદ કરશે અને અંકુરાજમાં આપશે અને દુઆઓના સહારાથી આપણે આ પણ પ્રોજેક્ટને પૂરા કરીને પછી તમારી ખિદમતમાં ફરી વાર આવશું અને મય વતનનમાં આપણે ઇન્શાલ્લાહ ઉદઘાટન માટે જરૂર પધારશું ઇન્શાલ્લાહ. શુક્રિયા પ્રમુખ સાહેબ. આખરમાં તમને કંઈ સાંભળનારાઓ માટે કંઈ બે બોલ આખરમાં કંઈ પેશ કરવા છે? અસલમાં તો છે ને આ બધું નિયત ઉપર છે, અને નિયત જો આપણે ખુલ્લું હશે તો પછી છે ને કહેવત છે આપણામાં કે હિંમતે મરદા તો મદદ એ ખુદા. કાં તો આપણે હિંમત કરીએ તો આપણી અલ્લાહની મદદ આવશે અને આપણું કામ ઠેકાણે આવી જશે. બીજું કે આજનો દિવસ જુમાનો દિવસ છે, સબે જુમાનો દિવસ આ શહાદતનો દિવસ છે, આપણા છઠ્ઠા ઇમામની શહાદતનો દિવસ છે આજે. આ છઠ્ઠા ઇમામનો જ કોલ છે કે શિયા મઝહબે જાફરીની પહેચાન ક્યાં છે? બે ચીજ ઉપર એની પહેચાન છે. પહેલું કે અવ્વલ ટાઈમે નમાઝ પડતો હોય, અને બીજું કે કોમની ખિદમત માટે ઊભો રહેતો હોય. તો આપણે બધા સાથે મળી આ કોમની ખિદમત માટે ઊભા રહીએ અને ઇન્શાલ્લાહ જાય એમાં અમે 12મા ઇમામનો જે મિશન છે ને એ આગળ વધશે. પહેલાં તો હું શુક્રગુજાર છું તમારો લોકોનો કે તમે આવો છો, જાઓ છો, અમને મોકો આપો છો સવાબ હાંસિલ કરવાનો. કેમ કે જે છે ને રાંધવાવાળો તો રાંધશે, પણ ખાવાવાળા ના હોય તો રાંધે શું? ખાવાવાળા ખપે ને તો રાંધવાનું થાય. તો તમારી પહેલાં શુક્રિયા કે તમે આવો છો અને અમને મોકો આપો છો. તો અલ્લાહ પાક આ તમારો કરેલો બધું કબૂલ કરે અને અમને પણ અમારી પણ મદદ કરતો આવે. તો જરૂર જે પ્રમાણે મઝેંગાની મસ્જિદના અંદરમાં જે ધોરેજન મઝેંગાના છે ચારિકોર જિલ્લાની કે તનનરે કે જ્યાં પણ છે પારીસ ખાતે લોકોએ માશાલ્લાહ બહુ ઘણી મદદ કરી, તો જે લોકો ધોરેજન મૈવતાન છે એ લોકો પણ ઇન્શાલ્લાહ અહીંયા આ તમારો ઇન્ટરવ્યૂ સાંભળી અને જરૂર આપણે આ ઇમામ ઇઝમાન સલામની જે આ મિશનના અંદરમાં જે ખિદમત છે મઝહબની ખિદમત એના અંદરમાં જરૂર મદદ કરશે. શુક્રિયા. વસલામ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતુહ. આખીમાં બસ એક ચીજ મને એ જ કહેવાની છે કે જ્યાં બિલાલ મિશનનું જે કામ થઈ રહ્યું છે આપણે જોઈ રહ્યા છીએ આજે કે નાની નાની જમાતો પહેલાં તો મોટી મોટી હતી, આજે નાની નાની થઈ ગઈ છે. મય પતાનાન મરવાય દીર્ઘો કેનાર ભેલું ભેલું બધી મોરુંબેને આ બધી જમાત ઇમ્પોર્ટન્ટ હતી, હવે નાની થતી આવે છે. હવે ગામડામાંથી બધે નીકળતા આવે છે, તો આ બિલાલ મિશનનો જો ફાઉન્ડેશન આવી જશે તો આપણી મસ્જિદો, આપણા ઇમામબારગાઓ, આપણે ઝરીઓ જે પુરાણ બધે પડ્યા હશે એની હિફાજત આ કોમ કરશે. કેમ કે આપણામાં તો હવે કોઈ નહીં હોય કે કરવાવાળો હિફાજત, ભલે બનાવી પછી આપણે, પણ હિફાજત આપણે નહીં કરી શકીએ. હે, આ કોમ આની હિફાજત કરશે આગળ જતા. તો બસ આપણે એ કોશિશ કરી, એ દુઆ કરે કે અલ્લાહ પાક બસ બધાને આબાદ વરસાદ રાખે તો માસુમના વસીલાથી, અને આ જે કાર્ય છે ને 12મા માસનું એક મિશન છે ને એના ઉપર આપણે ખુલ્લું નિયતથી બધું કામ કરીએ. શુક્રિયા. અસલામ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ.